મને અતિથિ કાર્યક્રમ ખૂબ ગમે છે, એટલા માટે કે ઘણા બધા કલાકારો, ઘણા બધા નામાંકિત સેલિબ્રિટી તે અતિથિમાં આવી ગયા છે. સાથોસાથ લોકોને જે આર્ટિસ્ટો વિશે જાણવું હોય છે, કલાકારો વિશે, એ અતિથિમાં ખૂબ સુંદર રીતે વાતો જે થાય છે કલાકારોની સાથે અને એ લોકોની સમક્ષ જેમની અનુભવો હોય છે, એમના જાત અનુભવો એ લોકોની સામે કહે છે અને લોકોને એનું ઘણું બધું જાણવા મળે છે. આઈ થિંક મને ખબર છે ત્યાં સુધી 2-3 વર્ષ પહેલાં મારું ઇન્ટરવ્યૂ થયેલું અતિથિમાં, તો એની અંદર મેં હમણાં જ જે વાત કરીને કે લોકો સાથે જે વાતો કરતા, અમુક ઇન્ટરવ્યૂમાં અમે વાતો કરતા હોય છે, એ પ્રશ્નો હોય છે કે તમે કેટલા પ્રોગ્રામો કર્યા છે ને ક્યાં ક્યાં પ્રોગ્રામો કર્યા છે ને એ બધું. એનાથી અલગ જે અમે વાતો કરી હતી મારા ભાઈ ચાંદભાઈ વિશે, મને દેવાંગભાઈએ પૂછ્યું હતું, પ્લસ મારું ફેમિલી, મારા પપ્પા પણ પોતે એક આર્ટિસ્ટ છે, તો એક પરિવારની વાતો, એક કલા જગતની વાતો, ક્યારથી મારી શરૂઆત થઈ, એ દુઃખ સુખની બધી પળો એમની સાથે શેર કરી હતી, એટલે એ ઇન્ટરવ્યૂમાં મને ખૂબ મજા આવી હતી. મને લોકોના મને ખ્યાલ નહોતું કે ક્યારે રિલીઝ હતું મારું ઇન્ટરવ્યૂ, તો લોકોને એટલા બધા ફોન મને આવ્યા હતા અને પછી મેં ટીવી ઓન કર્યું હતું અને મેં પણ જોયું હતું એ ઇન્ટરવ્યૂ. એક પ્રોગ્રામમાં હું હતી કચ્છની અંદર અને ત્યાં આગળ મેં જોયું હતું, એટલે લોકોએ એટલા બધા મને ફોન કર્યા હતા. ત્યારથી મને ખબર પડી કે અતિથિનું ઇન્ટરવ્યૂ તો ઘણા બધા લોકો ખાસ કરીને નોંધ કરીને જોવે છે, એટલે મને ખૂબ ગમ્યું હતું.